તો વાત કરીએ સુરતની, તો સુરત સિવિલમાંથી મળી આવ્યા બે નવજાત બાળક, કે જ્યાં ઇમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી મળ્યા નવજાત બાળક. ત્યારે ટોયલેટમાંથી અધૂરા માસે જન્મેલા બે બાળક મળી આવ્યા, જ્યાં આશરે ચાર મહિનાના બે બાળકો ટોયલેટમાંથી મળી આવ્યા છે. ત્યારે ડિંડોળી વિસ્તારની 27 વર્ષીય મહિલા સાથે બની ઘટના, જ્યાં મહિલા હાલ ગાયનેક વોર્ડમાં સારવાર હેઠળ છે. મને મળેલ વિગત મુજબ ડિંડોળી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું. એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની. ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા. એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવા. મને મળેલ વિગત મુજબ ડિંડોળી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું. એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની. ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા. એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવા.